स्वागतम। जय स्वामी नारायण। परब्रह्म भगवान स्वामी नारायण नी पुनित पदरज थी पावन थयेली महातीर्थ भूमि गढ़पुर मा आपनु हार्दिक स्वागत छे। आ ये भूमि छे या श्रीजी महाराजे भक्तों ना अनेक संकल्पों पूरा कर्या छे, पण एथी ए विशेष श्रीजीए स्वयं आ गढ़पुर माटे एक दिव्य संकल्प सेव्यो हतो। आवो माणिए ए दिव्य संकल्प गाथा ने। जेने गढ़पुर मा नूतन सूर्योदय प्रगटाव्यो। एक संकल्प जे गढ़पुर ने नवी ऊंचाइयों पर लई गयो। एक संकल्प जेने गढ़पुर ने रंगों थी भरी दीधो। धन्य उत्तम दरबार धन्य मंदिर पण धन्य जिया गोपीनाथ राजे लक्ष्मी वाड़ी धन्य शेरियो बाजार धन्य कण कण हरिपद रजनो महिमा जागाजे मोटी डेली धन्य राधा भाव धन्य गंगा उन्मत्त धन्य हरियश ज्या बाजे श्री जी संकल्प धन्य यज्ञ पुरुष कार्य धन्य अक्षर पुरुषोत्तम जा टेकरे बिराजे अक्षर पुरुषोत्तम जा टेकरे बिराजे। अनेक लीलाओं करीने श्रीजी महाराजे गढ़पुर ने धन्य करी दीधुं छे। घविषे को गाच लाने कमर कसी करी जोर रे ए उलट सुलट नटवर नाचे छे श्री हरि धर्म किशोर रसियो रासर में जुओ जुओ ने हारे जुओ जुओ ने सहेलियो रसियो रासर में दीवारी रे नटवर निरखतारे लो सहेली मारा पुण्य तनो नहीं पार रे आज दीवारी रे नटवर निरखतारे लो। आपने जे वचनामृतनी द्विशताब्दी उजवी रहा छे ते वचनामृतनी विशेष रसलहाण पण श्रीजी महाराजे आज गढ़पुर मा करी हती। दादाना दरबार मा श्रीजी नो एक घेरो नाद आजे पण गूंजी रह्यो छे। ए ब्रह्मा,
તે પ્રકૃતિ પુરુષ આદિક સર્વેના કારણ છે અને આધાર છે અને સર્વેને વિશે અંતર્યામી શક્તિએ કરીને વ્યાપક છે અને એ બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ તે નોખા છે અને એ બ્રહ્મના પણ કારણ છે ને આધાર છે ને પ્રેરક છે એમ સમજીને પોતાના જીવાત્માને એ બ્રહ્મ સંગાથે એકતા કરીને પરબ્રહ્મની સ્વામી સેવક ભાવે ઉપાસના કરવી. ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી. અમે એ ઉપાસના રહેવા સારું જ મંદિરો કરાવ્યા છે. હા, ઉપાસના અક્ષર રૂપ થઈ પુરુષોત્તમની ભક્તિ કરવા રૂપ ઉપાસના. એ ઉપાસના પ્રવર્તનના આ દિવ્ય સંકલ્પને સાકાર કરવા શ્રીહરિ એકવાર આ ટેકરે પધાર્યા. શ્રીહરિના આગમનને વધાવતા ટેકરો ઝૂમી ઉઠ્યો. રૂપાના ફૂલડા ખીલાવું, લીલુડા પાથરણા બિછાવું, બિછાવું મારા બિછાવાલા મને બતાવું, ઓ બિછાવાલા મને બતાવું, ઓ પથ્થર પથ્થર હીરા માણેક બનાવું, રજકણ સોનાની રચાવું, રચાવું મારા બિછાવાલા મને બતાવું, ઓ બિછાવાલા મને બતાવું. આવલાને ચંદર વે ચાંદલાને જોડીને તારે લાગુથી હું સજાવું, સજાવું મારા પિતાવાલા મને બતાવું, ઓ પિતાવાલા મને બતાવું. એ સમયે રળિયામણા આ સ્થળને જોઈને શ્રીહરિએ સંકલ્પ કર્યો, આ જગ્યા છે તેની વચ્ચે મંદિર કરીએ તો સારું, આ જમીન ઊંચી છે માટે મંદિર બહુ શોભશે ને ઊંચી બાંધણી સારી આવશે. એ સંકલ્પને 150 વર્ષોના વાણા વહી ગયા. સંકલ્પ શ્રીજીનો કેમ સિદ્ધ થાય, સંકલ્પ શ્રીજીનો કેમ સિદ્ધ થાય. અને પ્રગટ્યા એક યુગ પુરુષ, જેઓ હતા સ્વયં સાધુતાનો ઉત્તુંગ હિમાલય, જેઓ હતા વિદ્વત્તાનો ઝળહળતો સૂર્ય, જેઓનું જીવન હતું અસ્ખલિત વહેતી ગુણોની ગંગા, જેમના માટે અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં કહેવાતું કે અસ્મિન સંપ્રદાયે એકમેવ, જેઓ હતા શ્રીજી પ્રબોધિત અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતના પ્રખર પ્રવર્તક, જેમણે ઝીલ્યો શ્રીજીનો સંકલ્પ, બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ. મને શાસ્ત્રીજી મહારાજે કહ્યું છે કે શ્રીજી મહારાજને આ ટેકરા મંદિર બાંધવું હતું, માટે આપણે સર્વોપરી મંદિર બાંધવું છે અને આરસનું બાંધવું છે. શું વાત કરો છો મણિભાઈ, અહીં મંદિર અને એ પણ આરસનું? મને અચરજ થાય છે કે એક બાજુ ખાવા હાટું દાળ ચોખાના ઠેકાણા નથી,
મરસું રોટલો ખાઈને સંતો દાણા પૂરા કરે છે, વળી સિલકમાં મહારાજ સ્વામી સિવાય ફદ્યું નથી, અને સ્વામીએ લાખોનું કામ ઉપાડ્યું છે, તે કેમનું પૂરું થાય? અરે શાસ્ત્રીજી, મહારાજ જોડી પર મંદિર કરવાનું કહે છે, પણ જોડીમાં ક્યાં કઈ મળે છે? પડે પડે વિઘ્નો મુશ્કેલીઓના મેઘ વરસી રહ્યા છે. સંકલ્પ શ્રીજીનો કેમ સિદ્ધ થાય, સંકલ્પ શ્રીજીનો કેમ સિદ્ધ થાય. ક્ષત્રિય કુળ દીપક ગોહિલવાડ નરેશ મહારાજા કૃષ્ણ કુમાર સિંહજી પધારી રહ્યા છે. બોલો પટણી, શાની અરજી આવી છે? મહારાજ, આ તો શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ ની અરજી છે. ગઢડામાં મંદિર કરવા માટે પેલી ટેકરા વાળી જમીનની માંગણી કરી છે. પણ મહારાજ, મને એમ થાય છે કે આ દાળિયા પાકીને અને જોળીનો રોટલો ખાઈને જીવનારા બાવાઓ શું મંદિર કરવાના? મહારાજ, ઈ શાસ્ત્રીએ ગામમાં હરસુખ સોનીનું ઘર ખરીદ્યું હતું, એના 8000 રૂપિયા ભરપાઈ કરતા કરતા મોઢે ફીણ આવી ગયા હતા. ફીણ તે લાખોનું મંદિર હું ધૂળ કરશે? મહારાજ, આ બધી શેખ ચલ્લીની વાતો છે, શેખ ચલ્લીની. એમ તલહારાની ટાપણીથી કઈ ભૂત ભાગતા હશે? એમ તો શું લાગે છે, શું નિર્ણય લેવો જોઈએ? મહારાજ, ઉઠાવો આ કલમ અને લખી નાખો કે શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસને મંદિર બાંધવા એક તસુભાર પણ જમીન નહીં મળે. લો, કરો સહી. વિઘ્નોથી વારંવાર હણાવા છતાં મહાન પુરુષો ક્યારેય પીછેહટ નથી કરતા. સ્વામી, ગઢડાની જમીન માટે તો ના આવી છે, તો હવે શ્રીજીના સંકલ્પનું શું થશે? સંકલ્પ કોનો છે? પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજનો. મહારાજ રાજપલટો કરશે અને મંદિર ટેકરા પર જ થશે. શાસ્ત્રીજી મહારાજના વચન અનુસાર રાજપલટો થયો અને શ્રીજીની સંકલ્પ ભૂમિ શાસ્ત્રીજી મહારાજને પ્રાપ્ત થઈ અને જોત જોતામાં મંદિરના શિલાન્યાસની શરણાઈઓ ગુંજી ઉઠી. ધન્ય છે શાસ્ત્રીજી મહારાજની અજાત શક્યતાને. કૃષ્ણકુમાર સિંહજીના જે હાથેથી જમીનની અરજી પર લાલ શીરો થયો હતો, તે જ હાથે શાસ્ત્રીજી મહારાજે મંદિરનો ખાતવિધિ કરાવ્યો અને શ્રીજી સંકલ્પના મંદિરના મંડાણ થયા.
જો ને સખી પેલા ઘેલા તટ પર મંદિર બાંધે સ્વામી રે જો ને સખી પેલા ઘેલા તટ પર મંદિર બાંધે સ્વામી રે અક્ષર પુરુષો તમને કાજે પ્રગટ્યા બહુ નામી રે અક્ષર પુરુષો તમને કાજે પ્રગટ્યા બહુ નામી રે પ્રગટ્યા બહુ નામી રે જો ને સખી પેલા ઘેલા તટ પર મંદિર બાંધે સ્વામી રે જો ને સખી પેલા ઘેલા તટ પર મંદિર બાંધે શાસ્ત્રીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા સ્વામી ગયા જાણી આપ ગુતળી પૃથ્વી ફાટી પડી જાણે અંબર તણું છત તૂટ્યું જાણી અંબર તણું છત તૂટ્યું શાસ્ત્રીજી મહારાજના ધામ ગમનથી સમગ્ર સત્સંગ શોકમગ્ન હતો પણ ત્યારે યોગીજી મહારાજે કહ્યું શાસ્ત્રીજી મહારાજ ક્યાં ગયા છે એ સદાય પ્રગટ જ છે આપણે પ્રતિષ્ઠા કરવી જ છે અને આ સાથે જ શ્રીજીના સંકલ્પ ધામની પ્રતિષ્ઠાની મંગળ ઘડીઓ આવી ગઈ પછી તો પ્રમુખ સ્વામી મહારાજે ઇષ્ટ ભક્તિ અને ગુરુ ભક્તિ અદા કરતા ગઢપુર મંદિર પરિસરનો એવો વિકાસ કર્યો કે શ્રીજીનો સંકલ્પ સવાયો સિદ્ધ થયો શ્રી હરિના એ સંકલ્પ મુજબ દરવાજો સભાગૃહ ઘેલા સુધીના દાદરા કરીને એમણે ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે ભક્તિ અદા કરી વર્તમાન કાળે પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજે પણ નૂતન પ્રકલ્પોના માધ્યમથી ગઢપુરને વિશ્વ ફલક પર મૂકી દીધું છે અને આ ગઢડા મંદિરથી માત્ર ગઢડા ગામ જ નહીં પણ સમગ્ર પંથકને અનેકવિધ લાભ થઈ રહ્યા છે અનેક સર્વ જીવ હિતાવહ કાર્યો ભવિષ્યમાં પણ આ મંદિર દ્વારા થતા રહેશે ધન્ય છે ગઢપુરના ગ્રામજનોને જેઓ શ્રી હરિના સંકલ્પના સાક્ષી અને સહભાગી બની રહ્યા હતા અને આજે પણ બની રહ્યા છે તો આ હતી એક દિવ્ય સંકલ્પની ગાથા જે પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણે સેવ્યો હતો
અને ગુણાતીત ગુરુ પરંપરા દ્વારા સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. શ્રીજીનો સંકલ્પ સિદ્ધ થયાની નોબતો આજે પણ વાગી રહી છે. યજ્ઞ પુરુષને દ્વાર. યજ્ઞ પુરુષ ને દ્વાર નોબત વાગે રે લોડ. યજ્ઞ પુરુષ ને દ્વાર નોબત વાગે રે લોડ. હે અક્ષર પુરુષોત્તમ મહારાજ ટેકરે રાજે રે લોડ. અક્ષર પુરુષોત્તમ મહારાજ ટેકરે રાજે રે લોડ. નોબત વાગે રે લોડ ડંકા ગાજે રે લોડ. આજે યજ્ઞ પુરુષ ને દ્વાર નોબત વાગે. શ્રીજી પ્રભુએ સંકલ્પ કીધો ઉપાસના ને કાજ. સંકલ્પ એ તો પૂર્યો સવાયો શાસ્ત્રીજી મહારાજ. હે યોગી પ્રમુખજી મહંતજી એ ડંકા દીધાજ. હે હે શ્રીજી નો સંકલ્પ સોહે થઈને ગઢપુર નો શિર તાજ. પુરુષ ને દ્વાર નોબત વાજે.